तो विद्यार्थी मित्रों जोए आपरे તેમની કેટલી નવીતા તો સૌથી પહેલા આપણે ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો પોસ્ટ ઓફિસ વાર્તા છે એ તર્કમંડળ ભાગ 1 થી તર્કમંડળ ભાગ 1 માંથી લેવામાં આવે છે તો આપણે ધૂમકેતુ પાસેથી વિદ્યાર્થી મિત્રો તર્કમંડળ ભાગ 1 થી 4 એવા ટૂંકી વાર્તા એટલે કે નવીતાના આપણે ચાર પુસ્તકો પ્રાપ્ત થાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એની જે શ્રેષ્ઠ કૃતિઓ છે એને જ આપણે અહીં લીધી છે બાકીની ગુજરાતી સાહિત્યની અંદર કેટલું સર્જન છે કેટલા વિશિષ્ટ પાસાઓ છે તે આપણે અભ્યાસ કરતી વિદ્યાર્થી
डबी वर्ष
મારી કબર સુધી પહોંચાડજો એવો એની પાસેથી વચન માંગે છે અને પછી ત્યાર પછી અલી ડોસો છે એ ક્યારે પોસ્ટ ઓફિસમાં દેખાતો નથી ઘણા બધા મહિના વીતી ગયા છે અને પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર જે છે એ ચિંતિત છે જે સાહેબ, આ એક ગાંડો ડોસો છે. એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કા ખાય છે. મુકુંદરાય મહેતા, શેઠ મંગળદાસ, દયાશંકર મૂળજી, જ્હોન ફ્લિપ્સ, સુપ્રિન્ટેન્ડન્ટ, કમિશનર, દિવાન સાહેબ, લાઇબ્રેરિયન, સુપ્રિન્ટેન્ડન્ટ, દિવાન સાહેબ, કોચમેન અલી ડોસા, ગોકુળભાઈ, ગોકુળભાઈ, કોણ? કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ને, આવે છે. અલી, હું હોશિયાર શિકારી હતો, પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી, તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી. અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લા 5 વર્ષ થયા કંઈ સમાચાર હતા નહીં. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. પહેલા તો એ તેતરનો શિકાર કર્યા પછી તેના બચ્ચાને આકુળ વ્યાકુળ દોડતા જોઈ હસતો. આ તેના શિકારનો આનંદ હતો. શિકારનો રસ તેની નસે નસમાં ઉતરી ગયો હતો. પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેની જિંદગીમાં એકલતા લાગી. તે દહાડાથી અલી શિકારે જતા શિકાર ભૂલી
સ્થિર દ્રષ્ટિથી અનાજના લીલા છમ ખેતરો જોઈ રહેતો હતો. એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ છે અને કુદરતમાં વિરહના આંસુ છે. બસ ત્યારબાદ અલી હંમેશા સવારમાં 4 વાગે ઉઠી અને પોસ્ટ ઓફિસે આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં, પણ મરિયમનો કાગળ એક દિવસ જરૂર આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશા ભર્યા ઉલ્લાસમાં સૌથી પહેલો પોસ્ટ ઓફિસ આવીને બેસતો. પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન, એનું ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું. આ જ જગ્યાએથી હંમેશા બેસતો. એને એવો જાણ્યા પછી સૌ હસતા, પોસ્ટમેન મસ્કરી કરતા ને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોય છતાંય ધક્કું ખવરાવતા. અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય હોય તેમ એ હંમેશા આવતો ને દરરોજ ઠાલે હાથે પાછો જતો. આ માણસ ગાંડો છે? હા, કોણ? અલીના? હા સાહેબ, 5 વર્ષ થયા. ગમે તેવી ઋતુ હોય છતાંય કાગળ લેવા આવે છે. અલી 2-3 દિવસથી આવ્યો નથી. અહીં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં નથી, પણ એ કેમ નો આવ્યો એવી કૌતુક બુદ્ધિ સૌને થઈ ખરી. માસ્ટર સાહેબ, મારી મરિયમનો કાગળ આવ્યો છે. અરે ભાઈ, તમે કેવા છો? મારું નામ અલી. આપણ અહીં કઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? નોંધી રાખો ને ભાઈ, વખત છે ને કાગળ આવે, અને હું ન હો તો તમને ખપ આવે. ગાંડો છે કે શું? જા જા, તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. પોણી જિંદગી જેને શિકારમાં ગાળી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન તો 2 કોડીની કિંમતનું જ છે. ભાઈ કેમ? અમારી પાસે છે. શું? અમારી પાસે છે. મારા ભળક છે ને તમારી આ ઉપયોગી ચીજ છે. મારે આનો ઉપયોગ નથી, આ તમારે કામની ચીજ છે. પણ મારે એક કામ કરશો, આ ઉપર શું દેખાય છે? આકાશ ઉપર અલ્લાહ છે, ઉપર અલ્લાહ છે. એની સાક્ષીએ આ પૈસા હું તમને આપું છું. મારી મરિયમનો કાગળ આવે તો મને પહોંચાડશે. ક્યાં ક્યાં પહોંચાડવાનું? મારે કબર ઉપર. હે? સાચું કહું છું, આજે છેલ્લો દિવસ છે. પછી અલી ક્યારેય દેખાયો નથી, અને એની ખબર કાઢવાની ચિંતા કોને હોય? આજે પોસ્ટમાસ્ટર જરાક અફસોસમાં છે. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી છે, અને એના સમાચારની રાહ જોતા તેઓ શોકમાં બેઠા છે.
છું દાસ. કેમ સાહેબ? આ તમારા કોચમેન અલી ડોસા આજે ક્યાં છે? આજે આખો દિવસ પોસ્ટમાસ્ટરની દીકરીના સમાચાર નથી. આજની રાત સવારે આવનાર કાગળના ધ્યાનમાં વીતી રહી છે. પાંચ પાંચ વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ તેમનું હૃદય આજે પહેલ વહેલું લાગણીથી ઉછળી રહ્યું છે. વૃદ્ધ અલી ડોસાની સ્થિતિ તેઓ સમજી રહ્યા છે. ને અડધી રાત્રિ શંકામાં વિતાવી ત્રણ વાગતામાં જ ઓફિસે ચાલ્યા. અલી ડોસો આવે અને હું પોતે જ તેને કવર આપું એવી આજ એમની ઈચ્છા છે. પિતાનું હૃદય પિતાના હૃદયને પીછાને તેમ તેઓ બાણું ખોલે છે. હા અલીભાઈ, આ તમારો કાગળ. કોણ? અલી ડોસો સાહેબ. અલી ડોસા તમે છો ના? જી, અલી ડોસો તો મરી ગયેલ છે. લાવો એનો કાગળ મારી પાસે. હે, કે દી લક્ષ્મીદાસ. અરે સાહેબ, એને મળ્યા ને તો 3 મહિના થઈ ગયા. સાહેબ, એ મને છેલ્લે 3 મહિના પહેલા મળ્યો હતો અને કહેતો હતો આજે મારો છેલ્લો દિવસ છે, હવે હું નહીં આવું. પોસ્ટમાસ્ટરના કાનમાં બાણે પડેલા ટકોરા અને અલીની મૂર્તિ બંને ખડા થયા. એમનું મન બ્રહ્મા પડ્યું. મેં અલીને જોયો એ શું માત્ર શંકા? આજે દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટમાસ્ટર એકી નજરે જોઈ રહ્યા છે. કવર એટલે એક આનો અને પોસ્ટકાર્ડ એટલે 2 પૈસા, એ દ્રષ્ટિ ચાલી ગઈ છે. છેક આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું? પોસ્ટમાસ્ટર વધારે ને વધારે ઊંડા ઉતરે છે. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય.